જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર ચેતાતંત્ર કમ્પ્લીટ કર્યું હવે આજે આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરવાનો થાય કે જેનું નામ છે રાસાયણિક સહનિયમન અને સંકલન કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટીગ્રેશન કેમિકલ કોઓર્ડિનેશન એન ઇન્ટિગ્રેશન ઓલું શું હતું ચેતાકીય નિયંત્રણ અને સંકલન હતું ચેતા તંત્ર દ્વારા જે ચેતા દ્રવ્યનો સ્ત્રાવ થાય આ ચેતા દ્રવ્યના સ્ત્રાવની અસર હેઠળ કેવી રીતે નિયમનની પ્રક્રિયા થતી હતી એ આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું આજે આપણે આ નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ અને આ નવા ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે રાસાયણિક રીતે જે નિયંત્રણ હતું એ એ આપણે જોયું છે વિવિધ ભાગોને કોર્ડિનેટ કરી અને કોર્ડિનેટ પણ કરે અને એનું નિયંત્રણ પણ કરે કે એના દ્વારા કરે ચેતાપ્રેષક દ્રવ્યના માધ્યમથી કરે અને ચેતાપ્રેષક દ્રવ્યના માધ્યમથી ચેતા કોષોનું જે નિયમન છે ચેતા તંત્રનું નિયમન છે એ ક્ષણિક હોય થોડા સમયનું હોય બરાબર પણ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા જે નિયમન કરવામાં આવે ને મિત્રો ઘણા લાંબા સમયનું નિયમન છે

નથી હે કોષીય કાર્યને સતત નિયમનની આવશ્યકતા રહે છે વળી પાછું કોષીય કાર્ય છે એને તો સતત નિયમનની જરૂરિયાત રહે છે આ પ્રકારનું નિયમન અને સંકલન પૂરું પાડતું આપણા શરીરનું એક તંત્ર કે જેને અંતઃસ્ત્રાવી તંત્ર કહેવામાં આવે છે અને અંતઃસ્ત્રાવી તંત્ર શરીરના દેહ ધાર્મિક કાર્યોનું સહનિયમન અને નિયમન કરે છે કોર્ડિનેશન સંકલન અને સહનિયમન કરવાનું કાર્ય કરે છે Okay? સંકલન અને સંયમન બંને પ્રક્રિયાઓ એના દ્વારા થાય છે તો લો જે ચેતાતંત્ર હતું એના દ્વારા આ જ ક્રિયાઓ કરવામાં આવી તંત્ર દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવે છે મતલબ ઇન શોર્ટ જે આગળ ચેતાતંત્ર નથી પહોંચતું બરાબર તો એવી પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ જરાક ફટાફટ કામ કરી દે છે આપણે ચેતાતંત્ર છે એક્ઝેક્ટ કોષ સાથે જ સંકળાયેલું છે એટલે ચેતાતંત્ર તો જે જોઈશે અગત્યની વસ્તુ છે જ પણ સાથે સાથે અંતસ્ત્રાવી તંત્ર પણ એટલું જ મહત્વપૂર્ણ ભાગ ભજવે જો એક એક્ઝામ્પલ આપું તમને હું

એટલે રાસાયણિક નિયમન અને સંકલન કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટીગ્રેશન બરાબર આ પ્રકારનું નિયમન એના દ્વારા કરવામાં આવે છે ઓકે ફાઇન ચાલો તો હવે આપણે અંતસ્ત્રાવી તંત્ર એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ વિશે આગળ વાત કરીએ તો અંતસ્ત્રાવી તંત્ર છે ને એ અંતસ્ત્રાવી ગ્રંથિઓનું બનેલું હોય છે એટલે કે એન્ડોક્રાઇન ગ્રેન્સ અને અંતસ્ત્રાવ અંતસ્ત્રાવી તંત્ર કેનું બનેલું છે અંતસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ અને અંતસ્ત્રાવોનું બનેલું હોય છે આપણે કે ગ્રંથિ હોય ને મિત્રો એને નલિકા વિહીન ગ્રંથિ કહેવામાં આવે છે અંતસ્ત્રાવી ગ્રંથિ હોય એને કેવી ગ્રંથિ કહેવામાં આવે છે નલિકા વિહીન ગ્રંથિ કહેવામાં આવે છે ડકલેસ ગ્લેન્ડ ડ્યુ ડક ડક એટલે નલિકા શા માટે અંતસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વિન ગ્રંથિઓ કહેવામાં આવે છે ગ્રંથિઓને નલિકા વિન ગ્રંથિઓ એટલા માટે કહેવામાં આવે છે કે જે તેના દ્વારા જે સ્ત્રાવ ઉત્પન્ન થાય ને એ સીધે સીધો રુધિરની અંદર જ ઠલવવામાં આવે છે અંતઃસ્રાવ્ય ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતો સ્ત્રાવ ડાયરેક્ટલી રુધિરની અંદર ઠલવવામાં આવે છે એટલા માટે ગ્રંથિઓને નલિકા રહિત ગ્રંથિઓ કહેવામાં આવે છે કેવી ગ્રંથી કહેવાય નલિકા રહીત ગ્રંથિ કહેવાય અંત્રાવી ગ્રંથિને નલિકા રહીત ગ્રંથિ શા માટે કહેવાય કારણ કે એના દ્વારા જે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે ને એ સ્ત્રાવ સીધો જ રુધિરની અંદર ઠલવાય છે એટલા માટે અંતસ્ત્રાવી ગ્રંથિને નલિકા વિન ગ્રંથી કહેવામાં આવે છે ઓકે અને અંતસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતાં અને રુધિરમાં અંતસ્ત્રાવ છે શું તો કે પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતસ્ત્રાવો છે ને હે એ અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક ટ્રેડિશનલ જે આપણી વ્યાખ્યા છે એને એકોર્ડિંગ અંતસ્ત્રાવો અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય રુધિરમાં મુક્ત થાય લક્ષ્ય અંકોશ ઉપર અસર કરતા એક પ્રકારના રસાયણો છે એક ટ્રેડિશનલ અંતસ્ત્રાવી ગ્રંથિ ને નલિકા વિગ્રંથિ શું કામ કીધી સમજાણું ને પેલા કારણ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય એ અંતઃસ્ત્રાવ ડાયરેક્ટલી રુધિરની અંદર ઠલવી દેવામાં આવે છે કોઈ એક નળી હોય લાઈક જોજો યકૃતમાંથી પિત્રસ ઉત્પન્ન થાય તો એ પિત્રસ પિત્ત નળી દ્વારા પકવાશી અંદર ઠલવામાં આવે સ્વાદુપિંડ દ્વારા જે સ્વાદુરસ ઉત્પન્ન થાય એ સ્વાદુરસ નળી દ્વારા પકવાશી અંદર ઠલવામાં આવે છે

જે આપણી જૂની વ્યાખ્યા હતી ને એને અનુસાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ શું છે તો કે જૂની જૂની વ્યાખ્યા અનુસાર અંતઃસ્ત્રાવો છે શું તો કે એક પ્રકારના રસાયણો છે રાઈટ કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે રુધિરમાં દાખલ થાય છે અને લક્ષ્ય અંગોs સુધી પહોંચી જાય છે અંતઃસ્ત્રાવ એક ચોક્કસ પ્રકારના રસાયણો છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે રાઈટ એક રસાયણો છે જે અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય રુધિર પ્રવાહમાં મુક્ત થાય અને જ્યાં આગળ એની જરૂરિયાત છે એવા વિસ્તારો સુધી એનું વહન કરવામાં આવે છે રાઈટ પણ આજની જે મોડર્ન ડેફિનેશન છે ને એને એકોર્ડિંગ અંતસ્ત્રાવો એ આંતરકોષીય સંદેશાવાહકો છે અને અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો છે આંતરકોષીય સંદેશાવાહક તરીકે ઉત્પન્ન થતા ઓછી માત્રામાં ઉત્પન્ન માત્રામાં ઉત્પન્ન થતા એવા બિન પોષક રસાયણ છે એને કાંઈ પોષણ એને પોષણ મૂલ્ય નથી કાંઈ એમ પોષણ પોષક તત્વ તરીકે વર્તતા નથી ઓકે અને નવી વ્યાખ્યા છે એ ઘણા બધા અણુઓને પણ આવરે છે અપૃષ્ઠવંશી પ્રાણીઓની આપણે વાત કરીએ તો એની અંદર એ બહુ ઓછા જ અંતસ્ત્રાવ ધરાવતું એક સરળ અંતસ્ત્રાવી તંત્ર હોય પણ પૃષ્ઠવંશીઓની અંદર ઘણા બધા રસાયણો ધરાવતું એક જટિલ અંતસ્ત્રાવી તંત્ર જોવા મળે છે તો અહીં આપણે મનુષ્યના અંતસ્ત્રાવી તંત્ર વિશે વાત કરવાની છે ફરીથી એક વખત અંતસ્ત્રાવી ગ્રંથિ હોય ને એના દ્વારા જે સ્ત્રાવ ઉત્પન્ન થાય ને એ ડાયરેક્ટલી રુધિર માટે લવામાં આવે એટલા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વિન ગ્રંથિ કહેવામાં આવે છે અને તેના દ્વારા ઉત્પન્ન થતા રસાયણો એટલે કે અંતઃસ્ત્રાવ છે ચૂની વ્યાખ્યા અનુસાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા રસાયણો કે જે કે જે રુધિરમાં મુક્ત થાય લક્ષ્યાંકો સુધી પહોંચે અને પોતાની અસર દર્શાવે છે

આ પૃષ્ઠવંશીઓની અંદર ઓછા માત્રામાં અંતસ્ત્રાવો આવેલા હોય અને આ પૃષ્ઠવંશી તરીકે મનુષ્યની અંદર આપણા શરીરમાં ઘણા બધા અંતસ્ત્રાવો આવેલા હોય અને ઘણા અંતસ્ત્રાવો ધરાવતું આપણું અંતસ્ત્રાવી તંત્ર એક જટિલ પ્રકારનું તંત્ર છે આપણું તંત્ર કેવું છે એક જટિલ પ્રકારનું તંત્ર છે કે જે ખૂબ ઓછી માત્રામાં અંતસ્ત્રાવો વધુ માત્રામાં અંતસ્ત્રાવો ધરાવે છે ઓકે બે વસ્તુ આપણે વાત કરી પેલી કે ભાઈ ચેતાતંત્ર એ નિયમન કરે અંત્રાવી તંત્ર એ નિયમન કરે ચેતાતંત્ર દ્વારા ઝડપથી દ્રવ્યોના માધ્યમ દ્વારા નિયમનની પ્રક્રિયા થાય અંતસ્ત્રાવી તંત્ર જે નિયમન કરશે એ ચેતાતંત્રની ચેતાતંત્રનો ડ્રોબેક એ હતો કે બધા કોષ સુધી ચેતા તંત્ર પહોંચી શકતું નહોતું અને અંતસ્ત્રાવી તંત્ર છે એ બધા કોષ સુધી પહોંચી જાય છે બરાબર અંતરસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા વિશિષ્ટ પ્રકારના રસાયણો કે જે આંતરકોષીય સંદેશા ભાગ તરીકે વર્તે છે ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે અને એક પ્રકારના ભિન પોષક રસાયણ તરીકે વર્તે છે આવા રસાયણોને આપણે અંતસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ અંતસ્ત્રાવી ગ્રંથિને કેવી ગ્રંથિ કહેવાય નલિકાવિન ગ્રંથિ કહેવાય શા માટે અંતસ્ત્રાવી ગ્રંથિને નલિકાવિન ગ્રંથિ કહેવાય અંતસ્ત્રાવી ગ્રંથિને નલિકાવીન ગ્રંથિ એટલા માટે કહેવાય કે એના દ્વારા જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ને એ ડાયરેક્ટલી રુધિરની અંદર ઠલવી દેવામાં આવે છે અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતાં રસાયણો એ સીધા જ રુધિરની અંદર ભેળવી દેવામાં આવે છે એટલા માટે અંતસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વીન ગ્રંથિ કહેવામાં આવે છે આ પૃષ્ઠવંશીઓમાં થોડાક બહુ ઓછી માત્રામાં અંતસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય એટલે એના દ્વારા અંતસ્ત્રાવો ઓછા ઉત્પન્ન થાય અને આપણે મનુષ્ય તરીકે પૃષ્ઠવંશીઓમાં જટિલ માત્રામાં અંતસ્ત્રાવ ગ્રંથિ આવેલી હોય છે તો અહીંયા આપણે એક ફોટોગ્રાફ આપ્યો છે મનુષ્યની અંદર આવેલી અંતસ્ત્રાવ્ય ગ્રંથીઓનું નામ દર્શાવતો એક ફોટોગ્રાફ છે અને બધા જ નામ આપણે યાદ પણ રાખવાના થાય એમાંથી આપણે શરૂઆત કરીએ નામ યાદ રાખવાનું મનુષ્યમાં કઈ કઈ એન્ડ્રોગ્રેનલેન્સ આવેલી હોય છે મનુષ્યમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે તો કે એક છે પિનિયલ પિચ્યુટરી અને હાઈપથેલમસ આ ત્રણે ત્રણ મગજના ભાગમાં આવેલી પ્રિન્ટ પોર્શનમાં આવેલી ત્રણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે પિનિયલ પિચ્યુટરી હાઈપથેલમસ જો જો સિસ્ટમેટિકલી યાદ રાખીએ આપણે તો મગજવાળા પોર્શનમાં પિનિયલ પિચ્યુટરી અને હાઈપથેલમસ પછી ગળાના ભાગમાં થાઇરોઈડ અને પેરાથાઇરોઈડ બે છે એક જ નથી થાઇરોઈડ પણ અલગ છે અને પેરાથાઇરોઈડ પણ અલગ છે મગજના ભાગમાં કઈ કઈ અંતસ્ર ગ્રંથિ આવેલી છે પિનિયલ છે પિચ્યુટરી છે અને હાઈપોથેલેમસ છે ગળાના ભાગમાં થાઇરોઈડ અને પેરાથાઇરોઈડ પછી છાતીના ભાગમાં ઉરસ્તીની પાછળના ભાગે આવેલી હૃદય અને ફેફસાની નજીક છાતીના ભાગમાં ઉરસ્તીની પાછળની બાજુએ આવેલી એક ગ્રંથિ કે જે થાઇમસ ગ્રંથિ છે સ્વાદુપિંડ છે અને એડ્રિનલ છે આટલી ગ્રંથિઓ રહીને મેલ અને અંદર કોમન છે પછી શુક્રપિંડ અને અંડપિંડ આ બે પણ ગ્રંથિઓ છે બેવડા અનુકૂલ દર્શાવે છે શુક્રપિંડ છે એ શુક્રકોષોનું ઉત્પાદન પણ કરે છે અને સાથે સાત અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે અંડપિંડ એ જ કાર્ય કરે છે અંડકોષોનું ઉત્પાદન પણ કરે છે અને સાથે સાથે અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે ઓકે હાઈપોથેલોમસ પિચ્યુટરી પિનિયલ થાઇરોઇડ પેરાથાઇરોઇડ થાઇમસ સ્વાદુપિંડ અને એડ્રીનલ બધાયની કોમન મેલ અને ફિમેલ બંનેની કોમન ગ્રંથિઓ જો મેલ હશે તો વધારાની એક ગ્રંથિ શુક્રપિંડ અને જો ફિમેલ હશે તો વધારાની એક ગ્રંથિ અંડપિંડ આવેલી હોય છે નામ સાથે લોકેશન સાથે એમસીક્યુની અંદર આપણે અંદર પણ દઈ દે અને લોકેશનમાં આપણે લાઈક એડ્રીનલ ગ્રંથિ નું નામ આપી દે બરાબર એડ્રીનલ ગ્રંથિ તમને જે દેખાઈડી છે ને એ એક્ચુઅલમાં મૂત્રપિંડ લાગે છે એડ્રીનલ ગ્રંથિ ઉપરનો જે બ્રાઉન કલરનો પોર્શન દેખાય છે ને એ છે તો હાઈપથેલમસ પીનિયલ પિચ્યુટરી પેરાથાઇરોઇડ પેરાથાઈડ સ્વાદુપિંડ એડ્રીનલ મેલ હોય તો શુક્રપિંડ અને ફિમેલ હોય તો અંડપિંડ આ આપણી અંતસ્ત્રિ ગ્રંથિઓ છે થાઇરોડ પેરાથાઈડ થાઈમસિનલ સ્વાદપિંડ મેલમાં શુક્રપિડ અને ફિમેલમાં અંડપિંડ આટલી આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે આટલી વસ્તુ મનની અંદર પહેલાં આપણે કેની વાત કરી સૌથી પહેલાં અંતઃસ્ત્રાવી તંત્ર શું છે એ કીધું પછી અંતસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરી નલિકા વિન છે કારણ કે દેના દ્વારા ઉત્પન્ન સીધો અંદર ઠલવી આપવામાં આવે છે

સ્વાભાવિક છે અને પૃષ્ઠવંશીના દેહની જટિલતા ઓછી છે અને જો પૃષ્ઠવંશીઓના દેહની જટિલતા ઓછી હોય તો એના દ્વારા ઉત્પન્ન થતા અંતસ્ત્રનું પ્રમાણે કેવું હોય ઓછું હોય અપૃષ્ઠવંશી નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓના દેહની જટિલતા સરળ છે એટલા માટે એના અંતસ્ત્રાવ એ ઓછા ઉત્પન્ન થાય ને આપણા શરીરની અંદર જટિલતા વધારે છે તો અંતસ્ત્રાવનું પ્રમાણ પણ આપણા શરીરમાં વધારે જોવા મળે છે મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં કોનો કોનો સમાવેશ થાય આઈપથેલમસ પિનિયલ પિચ્યુટરી થાઇરોઇડ પેરાથાઇરોઇડ ટાઈમસ સ્વાદુપિંડ આઈડ્રિનલ શુક્રપિંડ કાતો પિંડ એકદમ સહેલો એકદમ સહેલો પાર્ટ છે સાવ હમ ચાલો આગળ હવે હમ હવે એની વાત કરીએ આપણે એમાંથી આપણે રોજ એક બબે જો નાની હોય તો બે ગ્રંથિ જોઈએ આપણે અને મોટી હોય તો એક ગ્રંથિ જોઈએ એમાંથી આજે આપણે પ્રસ્તાવના જોવાઈ ગઈ બરાબર હવે આપણે આજની ગ્રંથિ જોવાની છે કે જેનું નામ છે હાઈપો થેલેમસ છે ને એ ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર બેનો ઓવરલેપિંગ ભાગ છે હો યાદ રાખજો આઈપોથેલેમસ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બેનો ઓવરલેપિંગ ભાગ છે આઈપોથેલેમસ એટલે શું હતું યાદ કરો જોઈએ આંતર મસ્તિષ્ક છે એનો તળિયો અગ્ર મગજનો ભાગ એટલે આંતર મસ્તિષ્ક આંતર મસ્તિષ્કનો તળિયો એટલે આઈપોથેલેમસ બરાબર ચાલો આગળ આંતર મસ્તિષ્ક છે એ આવી ગયું ને જો અહીંયા જો આમાં લખ્યું છે માનતું લખ્યું આઈપોથેલેમસ છે ને અગ્રમગજમાં આવેલો ભાગ છે જે આંતર મસ્તિષ્કનું તળિયું રેચે છે અને વિવિધ કાર્યોનું સંચાલન કરે છે આગળ આપણે આવી ગયો આ આગળ આવી વસ્તુલેમસની અંદર હાઈપથેલેમસ અગ્રમગજના ભાગમાં આવેલો વિસ્તાર છે આંતર મસ્તિષ્કનું તળિયું રચે છે અને તે હાઈપથેલેમસ અગ્ર મગજના ભાગમાં આવેલો વિસ્તાર છે આંતર મસ્તિષ્કનું તળિયું રેચે છે અને શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરે છે ઓકે હવે હાઇપોથેલેમસ ની અંદર છે ને વિશેષ પ્રકારના અંતસ્ત્રાવી કોષો આવેલા છે જે ઉત્તેજિત અવસ્થામાં અંતઃસ્ત્રાવ ન સ્ત્રાવ કરે છે આ કોષોને ચેતાસ્ત્રાવી કોષો કહેવામાં આવે છે અને દ્વારા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ને મિત્રો એ અંતઃસ્ત્રાવને ચેતા અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે ઓકે અને આ ચેતા અંતસ્ત્રાવ જે એકચ્યુઅલમાં પિચ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે હાઈપોથેલમસ હાઈપોથેલમસ અગ્ર મગજના ભાગમાં આવેલું છે આંતર મસ્તિષ્કનું તળિયું રચે છે અને શરીરના વિવિધ ભાગોના કાર્યોનું નિયમન કરતી રચના છે હાઈપોથેલમસની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ કે જેને આપણે ચેતા અંતસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ બરાબર સ્ત્રાવી કોષોનો સમૂહ આવેલો હોય છે એને ચેતા સ્ત્રાવી કોષો કહેવામાં આવે આ ચેતા સ્ત્રાવી કોષો ઉત્તેજિત અવસ્થા દરમિયાન અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે ચેતા સ્ત્રાવી કોષો દ્વારા જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એને ચેતા અંતસ્ત્રાવ કહેવામાં આવે છે આ ચેતા અંતસ્ત્રાવોનું મુખ્ય કાર્ય શું થશે ચેતા અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય થશે પિચ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા સ્ત્રાવનું નિયમન કરવાનું બધા પ્રશ્ન બને કે આવેલું છે આઈપોથેલમસ અગ્ર અગર મગજમાં એનું લોકેશન ક્યાં આંતર મસ્તિષ્કનું તળિયું એનું કાર્ય શું તો કે શરીરના વિવિધ ભાગોના કાર્યનું નિયમન કરવાનું એની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ એટલે કયો ચેતાસ્ત્રાવી કોષો ચેતાસ્ત્રાવી કોષોનું કાર્ય કયું તો કે ચેતા અંતસ્ત્રાવનું નિર્માણ કરવાનું આ ચેતા અંતસ્ત્રાવ એક્ઝેક્ટલી શું કરશે ચેતા અંતસ્ત્રાવ પીચુચરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે બરાબર આ ચેતાંત સ્ત્રાવ છે ને એ બે પ્રકારના હોય એક તો થશે રિલીઝિંગ હોર્મોન અને બીજું થાશે ઇનહિબિટરી હોર્મોન ચેતાંત સ્ત્રાવ કેટલા પ્રકારના હોઈ શકે છે ચેતાંત બે પ્રકારના હોઈ શકે છે કયા બે પ્રકારના હોઈ શકે છે રિલીઝિંગ હોર્મોન અને ઇનહિબિટરી હોર્મોન ચેતાંત સ્ત્રાવના બે પ્રકાર પડે છે एक आरएच એટલે રિલીઝિંગ હોર્મોન અને એક આઈએચ એટલે કે ઇન્હિબિટર હોર્મોન એક્યો થાય છે આરએચ એટલે રિલીઝિંગ હોર્મોન સુ બોલાયને રિલીઝિંગ હોર્મોન અને બીજું આઈએચ એટલે ઇન્હિબિટર હોર્મોન આ

અને એ જે છે ઇનિબિટર હોર્મોન રિલીઝિંગ હોર્મોન છે ને ઇપીચ્યુટરી ગ્રંથિમાંથી છે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે અને ઇન્હિબિટરી હોર્મોન છે ને ઇપીચ્યુટરી ગ્રંથિમાંથી છે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકાવે છે જો પીચ્યુટરી ગ્રંથિમાંથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે તો રિલીઝિંગ હોર્મોન અને સ્ત્રાવ અટકાવે તો ઇન્હિબિટરી હોર્મોન કહેવામાં આવે છે ઓકે લાઈક એક એક્ઝામ્પલ આપો કે આપણા મનુષ્યની અંદર વૃદ્ધિની પ્રક્રિયા બાવીસ વીસ બાવીસ વર્ષ સુધી વૃદ્ધિની પ્રક્રિયા થતી હોય રાઈટ તો તમારા બધાના શરીરની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તો હાઇપોથેલેમસમાંથી મેસેજ શું મળશે જીએચઆરએચ ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન કોને મેસેજ મળ્યો પીચ્યુટરી ગ્રંથિને ત્યારે પીચ્યુટરી ગ્રંથિ શું કરે ત્યારે પીચ્યુટરી ગ્રંથિ જીએચનો સ્ત્રાવ કરે પણ મારા શરીરની અંદર તો વૃદ્ધિની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે બરાબર વૃદ્ધિની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે તો મારા શરીરમાં કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન થતો હશે જી એચ આર આઈ એચ ગ્રોથ હોર્મોન રિલીઝિંગ ઇનહિબિટરી હોર્મોન બરાબર જે એક વખત જોજો પિચ્યુટરી હાઈપોથેલમસનો મેસેજ છે પિચ્યુટરી ગ્રંથિમાંથી કેનો સ્ત્રાવ કરાવો છે આપણે પિચ્યુટરી ગ્રંથિમાંથી આપણે ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો છે તો હાઇપોથેલેમસનો મેસેજ પિચ્યુટરીને જી એચ આર એચ ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન આ મેસેજ કોનો છે હાઇપોથેલેમસનો પિચ્યુટરીને કેના દ્વારા થઈ છે તો કે એ આપણે જરાક રહી ગયું છે પછી પાછી હમણાં કહું કે જી એચ આર એચ છે એ હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થયો પિચ્યુટરીને મેળો ત્યારે પિચુટરી ગ્રંથિ કે સ્ત્રાવ કરે જીએચ નો સ્ત્રાવ કરે બરાબર હે હવે હાઇપોથેલેમસ એક મેસેજ મળે જીએચ આર આઈ એચ તો જીએચ નો સ્ત્રાવ અટકી જાય અહીંયા જીએચ નો સ્ત્રાવ થાય અને જીએચ નો સ્ત્રાવ અટકી જાય તમારા શરીરની અંદર આ પ્રક્રિયા થશે અત્યારે તમે વૃદ્ધિ તબક્કામાં છો તો તમારા શરીરમાં જીએચ નો સ્ત્રાવ થશે મારા શરીરમાં જીએચ નો સ્ત્રાવ ના થાય કારણ કે વૃદ્ધિની પ્રક્રિયા છે મનુષ્યમાં વૃદ્ધિની પ્રક્રિયા વર્ષે કમ્પ્લીટ થઈ જાય છે એટલા માટે છે ને એ બે પ્રકારના ઉત્પન્ન કરે છે જે પીચુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજવાનું કે અવરોધવાનું કાર્ય કરે છે આઈપથેલેમસ બે પ્રકારના ઉત્પન્ન કરે કે જે પીચુટરી ગ્રંથિના કાર્યોને ઉત્તેજવાનું અને અવરોધવાનું કાર્ય કરે છે એક તો રિલીઝિંગ હોર્મોન એટલે કે આરએચ અને અવરોધક અંતસ્ત્ર એટલે કે ઇનિબિટરી હોર્મોન ઓકે જે ગ્રંથિના કાર્યને અવરોધી હાઈપોથોલિમિક અંતસ્ત્રાઓ કે જેને ગોનોડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન કહેવામાં આવે છે તે ગોનેડોટ્રોફિન મુક્ત કરે છે ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન થાય તેનાથી ગોનેડોટ્રોફિન મુક્ત થાય છે બરાબર અને આ ગોનેડોટ્રોફિન છે ને એની અસર હેઠળ જ જો કોઈ પણ બાળક બોય હશે તો એની અંદર નરના લિંગી લક્ષણો ઉત્પન્ન થશે અને જો કોઈ પણ બાળક ફિમેલ હશે તો એની અંદર માદાના લિંગી લક્ષણો એટલે નરની અંદર એફએસએચ નરની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે અને માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પ્રેરે છે એફએસએચ એલ એચ બેની અંદર માદા અને નર બેની અંદર એફએસએચ અને એલએચ ઉત્પન્ન થાય છે પણ નરનો જાતિ અંતસ્ત્રાવની વાત કરીએ તો એ ટેસ્ટોસ્ટેરોન માદાનો જાતિ સ્ત્રાવ કરીએ તો એ એ એ કયો થશે એ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન મુખ્ય જાતિ અંતસ્ત્રાવ બીજા ઘણા બધા હોય પણ મુખ્ય જાતિ થશે હાઈપોથેલેમસમાંથી સોમેટ્રોસ્ટેટિન સોમેટ્રોસ્ટેટિન મુક્ત થાય છે સોમેટ્રોસ્ટેટિન એટલે જીએચઆરએચ ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન ઓકે તો એ પીચુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતસ્ત્રાવ મુક્ત કરાવે છે

અટકાવે છે ઓકે આ બધા અંતસ્ત્ર છે એ છે એ ચેતાક્ષમાંથી પસાર થઈ અને ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે ચેતાક્ષમાંથી પસાર થાય છે અને ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે જો અહીં આગળથી ઉત્પન્ન થાય છે આ હાઇપોથેલેમસ છે આ પિચ્યુટરી ગ્રંથિ છે આંતર મસ્તિષ્ક નિવાબ તરીકે ઓળખાતા દંડ જેવા ભાગ દ્વારા તે હાયપથેલમસ્ છે પીચુ ટરી ગ્રંથિ સાથે સંપર્કમાં એટલે અહીંથી જે અંતરસ્ત્રાવવ ઉત્પન્ન થાય એ અંતઃસ્ત્રાવ અહીંયા ઠેલાવામાં આવે છે અને અહીં આગળથી પીચુંટરી ગ્રંથિને જે કાંઈ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા હોય ઉપરથી મેસેજ મળે તો જે અંતરસ્ત્રાવ નીચેથી રિલીઝ કરવામાં આવે છે હાયપોથેલમસ્ક પીચુટરી અને આંતરમસ્તિષ્કની વાપ ત્રણ ભાગ સમજાણા હાયપથેલમસ્ક ઉપરની સાઈડમાં આંતરમસ્તિષ્કની વાફ વચ્ચેની સાઈડમાં અને પિચ્યુટરી આ હાઈપથેલેમસ આ પિચ્યુટરી અને આંતર મસ્તિષ્કની વાત એક દંડ જેવો ભાગ છે જે પિચ્યુટરીને હાઈપથેલેમસ સાથે જોડે છે રાઈટ હાઈપોથેલેમસ પાસે શું હતું હાઈપોથેલેમસ પાસે વિશિષ્ટ પ્રકારના ચેતાસ્ત્રાવી કોષોનો સમૂહ હતો હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો શું કાર્ય કરે હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો છે એ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા થતા સ્ત્રાવનું નિયમન કરે કેવી રીતે નિયમન કરે છે તો કે હાઈપોથેમસની અંદર જે કોષો છે એ બે પ્રકારના હોઈ શકે છે એક તો રિલીઝિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન અને બીજું થશે ઇનિબિટરી રિલીઝિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન છે એ પિચ્યુટેરી ગ્રંથિમાંથી જે ચેતંત સ્ત્રાવનો સ્ત્રાવ ફેરશે અને ઇનિબિટરી હોર્મોન છે એ પીચુટે ગ્રેનથી માંથી સ્ત્રાવનો સ્ત્રાવ અટકાવશે

બરાબર આ છે એ નિવાહિકા તંત્ર દ્વારા પીચુટરી ગ્રંથિ સુધી પહોંચે છે અને અગ્ર પીચુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે પશ્ચિમ પીચુટરી ગ્રંથિ આઈપથેલેમસના સીધે સીધા ચેતા નિયમન હેઠળ હોય છે અગ્ર પીચુટરી ગ્રંથિ છે ને એ નિવાહિકા તંત્ર દ્વારા આ આકૃતિ બતાવીને તમને મેં અને નિવાહિકા તંત્ર કહેવાય અહીંયા જે સ્ત્રાવ ઉત્પન્ન થયો બરાબર આ નિવાયિકા તંત્ર દ્વારા અગ્ર પિચુટરી ગ્રંથિને મળે છે અને પશ્ચિમ પિચુટરી ગ્રંથિ તમે જોશો તો એ સીધે સીધી છે તાકી નિયમિત હેઠળ હોય છે ઓકે તો આ પથેલા મસ્નાંત સ્ત્રાવ ગોનેડોટ્રોફિન છે જીએનઆરએચ માંથી ગોનેડોટ્રોફિન મુક્ત થાય આ પથેલા મસ્માંથી સોમેટોસ્ટેટિન મુક્ત થાય તો જીએચ નો સ્ત્રાવ બંધ થઈ જાય છે હે ને ચેતાક્ષ ચેતાસ્ત્ર વિકોષો દ્વારા ઉત્પન્ન થાય અંતર મસ્તિષ્ક નિવાપમાંથી પસાર થાય નિવાયિકા પરિવહન તંત્ર દ્વારા પિચુટરી ગ્રંથિ સુધી પહોંચતો હોય છે અને અગ્ર પિચુટરી ગ્રંથિનું નિયમન છે હાઇપોફાઇસિલ નિવાયિકા દ્વારા થાય છે અને પશ્ય પિચુટરી ગ્રંથિનું નિયમન છે એ ડાયરેક્ટલી ચેતાકોષ દ્વારા જ થાય છે તો આ પ્રકારે હાઇપોથેલેમસ એક અગત્યના ભાગ તરીકે વર્તે અને પીચુચરી ગ્રંથિના અગ્ર પીચુચરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે ઓકે અને પહેલાના સમયમાં કેવું થતું ખબર પહેલાંના સમયમાં આપણે એમ કહેતા કે પીચુટરી ગ્રંથિ છે ને એ તો આપણા શરીરની મહાનિયમકીય ગ્રંથિ છે એટલે કે શરીરની અંદર જો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું થતું હોય તો એ પહેલાં કહેને પૂછવાનું થાય પીચુચોરી ગ્રંથિને પૂછવાનું થાય પણ પાછળથી ખબર પડી કે ભાઈ ના એવું નથી પીચુચરી ગ્રંથિ એ આઈપો થયેલ ને એમ કરવું પડે છે

કે જે ચેતાસ્ત્રાવી કોષો ધરાવે છે એના દ્વારા ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો ચેતા અંતસ્ત્રાવ કહેવામાં આવે છે એ પીચુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે ચેતા અંતસ્ત્રાવ બે પ્રકારના હોય છે રિલીઝિંગ હોર્મોન ઇનિબિટરી રિલીઝિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોનની અસર હેઠળ પીચુટેરી ગ્રંથિમાંથી જે તે અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય અને ઇનિબિટરી બીચોરી હોર્મોનની અસર હેઠળ પીચુટે ગ્રંથિમાંથી જે તે અંતસ્ત્રાવનો સ્ત્રાવ અટકે જેમ કે બે એક્ઝામ્પલ આપ્યા ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનની અસર હેઠળ ગોનેડોટ્રોપિક ગોનેડોટ્રોફિનનો સ્ત્રાવ થાય અને સોમેટોસ્ટીનની અસર હેઠળ પીચુટેરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ અટકી જાય છે ઓકે હા અને તંત્ર દ્વારા તે સ્ત્રાવ હાઇપોથેલેમસ માંથી અગ્ર પિચ્યુટરી ગ્રંથિને મોકલવામાં આવે છે અને પશ્ચિમ પિચ્યુટરી ગ્રંથિ છે એ સીધે સીધી જે તાકીય નિયંત્રણ હેઠળ જ હોય છે ઓકે સો આજના લેક્ચર અંદર આપણે આટલું ભણ્યા અંતસ્ત્રાવી ગ્રંથિ એટલે શું અંતસ્ત્રાવો એટલે શું શરીરની અંતસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે અને હાઇપોથેલેમસ નું શું કાર્ય છે અને બધું જ આવડી ગયું હશે એવી આશા સાથે મારી વાતને પૂરું કરું અને ચેનલને ભૂલ્યા વગર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયોઝ તમને પ્રાપ્ત થતા રહીએ ઓકે ફરી પાછા નવા લેક્ચરમાં મળીએ ત્યાં સુધી ગુડ ડે ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ